જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ જોશી, વાસુદેવ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સબનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ 12માં જે આપણે શીખી રહ્યા છીએ તેમાં છે આપણો છેલ્લો ટોપિક છે તરલ ઘર્ષણ. હવે આપણે ઘર્ષણ વિશે ઘણું શીખી ગયા, ઘર્ષણ વધારવું, ઘર્ષણ ઘટાડવું, આવી અમુક વસ્તુ આપણે ખાસ ખ્યાલ આવી ગયા કે ઘર્ષણ ભાઈ જરૂરી, દૂષણ એટલે ઘર્ષણ આપણી જિંદગીમાં જરૂરી છે એ વસ્તુનો આપણે ખ્યાલ આવી ગયો કે ઘર્ષણ વગર અમુક વસ્તુ શક્ય નથી. આવી આપણે ઘણી વસ્તુ જોઈ છે, બરાબર. તો ચાલો હવે આમાં એક નવો પ્રકાર જોઈએ. નવો પ્રકાર છે તરલ ઘર્ષણ. તરલ ઘર્ષણ એટલે શું ભાઈ? જો હવામાં પણ તમે ઉડતા હોય તો તેમાં પણ ઘર્ષણ લાગે. જો તમને ખ્યાલ હોય, તમે હવામાં સાયકલ હકાલો છો ત્યારે હવા તમારી સામેની તરફ આવે તો ઘર્ષણ તમારી સામે આવે, તમારી સામે ઘર્ષણ લાગે એવું થાય છે. તો સામે ઘર્ષણ લાગતું હોય તો આપણી ગતિ ધીમી પડી જાય, અથવા આપણે પાછળથી હવા ધક્કો લગાડે તો ઘર્ષણ આપણી દિશામાં થાય છે તો આપણી ઝડપ વધી જાય. આવી ઘણી વસ્તુઓ છે. પછી કોઈ વસ્તુ તમે ઉડાડો, આપણે જો યાદ હોય તો કાગળના પ્લેન બનાવી આપણે એને હવામાં ઉડાડીએ. ક્લાસમાં ઘણી વખત આ બાબતે આપણે તોફાન કરતા હોય તો આવી વસ્તુમાં હવામાં પ્લેન ઉડે, આસાનીથી ઉડે, શું કામ ઉડે? ખાલી કાગળ કેમ ન ઉડે? કાગળમાંથી પ્લેન બનાવો છો અને એને ઉડાડો છો તો એ ઉડે છે. ખાલી કાગળ કરીએ તો એ કાગળ એટલું એ રીતે ઉડી શકતું નથી. શું કામ ભાઈ? જો જ્યારે પ્લેનમાં આકાર આપ્યો ત્યારે આપણે કાગળની સપાટીને એક અલગ આકાર આપી દીધો. હવે અલગ આકાર મળ્યો ત્યારે આપણે ખાસ જોઈએ તો ભાઈ એની જે સપાટી છે એ હવે આસાનીથી ઉડી શકે, હવા સાથે ઘર્ષણ ઓછું પામે એવી રીતે ગોઠવાઈ જાય છે. આપણે ભાઈ એરોપ્લેન જોયું હોય, પ્લેન ઉડતું હોય તો પ્લેન પણ કેમ સાઈડમાં પાંખિયા હોય એ પાતળા હોય અને તેની થોડીક સપાટી વક્ર આકારમાં આવે. શું કામ? કે ભાઈ તમે એના સામે હવા ભટકાય તો હવા ભટકાઈને આગળ પાસ થઈ જાય. એટલા માટે શું કામ? તો એનો આકાર જ એવો આપ્યો છે. પંખી ઉડતું હોય તો પંખી જ્યારે ઉડતું હોય ત્યારે તેના જે પંખ હોય છે, બરાબર, પંખ હંમેશા ફેલાવતું હોય છે, પંખ પોળા રાખીને ઉડે. શું કામ? તો ભાઈ હવા સાથે ઓછું ઘર્ષણ થાય ને આસાનીથી પોતે ઉડી શકે એટલા માટે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આના વિશે આપણે થોડુંક જોઈએ કે શું કહેવા માગે છે. ચાલો, તરલ ઘર્ષણ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. આપણે તરતા હોય એમને ઠેકડો મારી તરવા માંડીએ ના, આપણે હાથ પગ હલાવીએ છીએ અને પાણી સાથે ઘર્ષણ ઉત્પન્ન થાય ને આપણે આગળ તરી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈએ. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. હવામાં હોય કે પાણીમાં હોય, તરતા હોય ત્યારે ઘર્ષણ બળ લાગતું હોય છે, બરાબર. એટલે એમાં ખાસ કરીને કીધું, તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહે છે. પછી આગળ, કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. કેટલી ઝડપથી તમે જાઓ છો, ઓછી ઝડપથી જતા હોય તો ઓછું ઘર્ષણ બળ લાગે, વધી ઝડપથી જતા હોય તો વધુ ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. ભાઈ ઘર્ષણ બળને ચીરીને પાર કરવું પડે કે ભાઈ બીજા ગ્રહ ઉપર કોઈ આપણું અવકાશયાનમાં કોઈ વિમાન ગયું હોય, સંશોધન કરવા વૈજ્ઞાનિકો ગયા હોય, પાછું એ આપણા પૃથ્વી ઉપર આવે તો પૃથ્વીના વાતાવરણને ચીરીને તેને સમતોલીને પાર કરીને અંદર વાતાવરણમાં આવવું પડે, નહીતર એ સળગી ઉઠે, બરાબર. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, તેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? ભાઈ પ્લેનનો છે, પ્લેનનો આકાર કોઈ ક્યાંથી આવ્યો? તો ભાઈ પંખીમાંથી.
જે પંખી ઉડતા હોય ને તેમાંથી એવી વૈજ્ઞાનિકો એ પ્રેરણા લીધી હતી કે ભાઈ જો પંખીઓ કેમ પાંખ ફેલાવીને આરસાનીથી ઉડી શકે છે, તો ત્યાંથી એને વિચાર કર્યો કે જો આપણે પ્લેનની પણ આપણે બનાવટ એવી કરીએ તો સાઈડમાં પાંખિયા હોય આરામથી તે ઉડી શકે, પ્લસ પંખી હોય તો તેના પંખ આપણે ઉપર નીચે ફડફડ કરે, શું કેમ તેમાં હવા ભરાય, તો ભાઈ હેલિકોપ્ટર બનાવ્યું તો એમાં પણ પાંખિયા છે એ હંમેશા ગોળ ફેરા કરે એટલે એમાં પણ હવા ભરાય અને તે આગળ વધી શકે. કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અથવા માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો હોય. તમે આગળના ધોરણમાં આવા આકારો વિશે વાંચ્યું હશે. હવાઈ જહાજના આકારને કાળજીપૂર્વક જુઓ, સાઈડમાં પંખ હોય કેની સાથે મિક્સ થાય પંખી સાથે, પછી તમે તરતા હોય પાણીમાં, તે પાણીમાં તરતા હોય તો ત્યારે કોની સાથે ધ્યાન રાખો, તો ભાઈ આપણે પાછલા પગ કેમ હલાવીએ, એ રીતે માછલી હોય તો એનો પાછળનો ભાગ છે પૂંછડીનો ભાગ તે હંમેશા ફળફળ થતી હોય, બરાબર. આમાંથી આપણે શીખ્યા છે કે ભાઈ આ રીતે કાર્ય કરવાથી આપણે આસાનીથી તરી શકીએ છીએ અથવા આસાનીથી ઉડી શકીએ છીએ. શું તમને તેના આકાર અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? હકીકતમાં બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે તે તરલ ઘર્ષણ ઘટી જાય. એક્ઝામ્પલ તરીકે ટુ વ્હીલ હોય તો આગળનો મોરો હોય છે, બરાબર. ફોર વ્હીલ હોય છે, આગળનું બોનેટ હોય છે, એમાં પણ થોડીક ત્રાંસી સપાટી હોય. શું કામ ત્રાંસી સપાટી હોય? કે ભાઈ હવા ત્રાંસી સપાટી ઉપર પડીને આસાનીથી દિશા બદલીને વહી જાય, તેમાં આપણે ઘર્ષણ બળ ઓછું લાગે. પછી બસ છે કે અથવા ટ્રક છે, તેમાં ઊભની સપાટી આગળની સપાટી ઊભે ઊભી હોય, સીધી વસ્તુ તેની સાથે અથડાય તો તેમાં ઘર્ષણ બળ આપણે ફોર વ્હીલની કમ્પેરિઝનમાં એમાં ઘર્ષણ બળ વધારે લાગે છે. અને આ બે કારણ, એક તો સપાટી ઊભે ઊભી હોય, પ્લસ બીજું શું જોવાનું, તો ભાઈ બીજું એ વસ્તુ છે બાયમાં આવે કે તેની જગ્યા પણ મોટી હોય, કાર નાની હોય, એનો કાચ નાનો હોય, અને એનું આખે આખું બોનેટ છે બસ અથવા ટ્રકનો, એનું બોનેટમાં આગળ મોટું હોય એટલે વધારે જગ્યા રોકે, એટલે વધારે ઘર્ષણ થાય, એટલે એના એન્જિન આપણે હંમેશા મોટા રાખીએ છીએ. ટુ વ્હીલ છે, ફોર વ્હીલ છે, એના એન્જિન આપણે બસ અને ટ્રકની કમ્પેરિઝનમાં નાના રાખીએ છીએ. શું કામ ભાઈ? ટ્રકમાં વધારે ઘર્ષણ થાય છે, તો વધારે ઘર્ષણ થાય એટલે વધારે તાકાત લગાડવી પડે, બરાબર. ચાલો આ વસ્તુ આપણે જોયું, ચેપ્ટર 12 ઘર્ષણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઘર્ષણમાં આપણે ઘણી વસ્તુ જોઈ ગયા કે ભાઈ અમુક પોઈન્ટ હું તમને યાદ અપાવું તો તમને પોઈન્ટ યાદ આવે. ઘર્ષણ બળ કોને કહેવાય, ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, આ વસ્તુ આપણે આમાં શીખ્યા છે કે ઘર્ષણમાં એક જ દિશામાં ઘર્ષણ કરીએ તો કેટલું થાય, સમતલ સપાટી હોય સમતલ સપાટી ન હોય આમાં ઘર્ષણ કરીએ તો કેવું થાય, અથવા બીજું ભાઈ ઘર્ષણ એક જરૂરી દૂષણ, ઘર્ષણ આપણા માટે જરૂરી છે, ઘર્ષણ ન હોય તો શું થાય, પછી ઘર્ષણ વધારવું અને ઘટાડવું. ટાયર છે તેમાં આપણે ઘર્ષણ વધારવા માગીએ છીએ, કેરમ રમતા તેમાં આપણે ઘર્ષણ ઘટાડવા માગીએ છીએ, આવી ઘણી વસ્તુ આપણે જોઈ ગયા. પછી પૈડું છે, પૈડું ઘર્ષણને ઓછું કરી દે છે એટલે જેથી આપણે સુટકેસ આસાનીથી ખેંચી શકીએ. અને આજે આપણે જોયું તરલ ઘર્ષણ, જે વસ્તુ કે ભાઈ હવામાં ઉડતી હોય તો પાણીમાં દરતી હોય તેમાં ઘર્ષણ કઈ રીતે ઓછું કરવું તેના વિશે જોયું છું. રેડી થઈ મિત્રો, ચાલો આ ચેપ્ટર છે આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે નિરાતે શાંતિથી આખું ચેપ્ટર વાંચી તેમાં આવતા પ્રશ્નો પાકા કરી લેજો. આપણે હવે નવા લેક્ચરમાં નવા વિડીયોમાં આપણે મળશું, ત્યારે આપણે નવું પ્રકરણ ચાલુ કરશું ધ્વનિ, એક નવા ઉત્સાહથી અને એક નવું ચેપ્ટર નવા લેક્ચરમાં આપણે જોશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો, સર્વ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ.